મને પણ કદાચ આ વાત છે કે પોલીસ સ્ટેશનમાં કોઈ દીકરી કેમ જાય, ત્યારે જ જાય જ્યારે એને વિશ્વાસ હોય, એને ભરોસો હોય કે નહીં અહીંયા જઈશ તો કદાચ મારી કોઈ સાંભળશે. એના માટે એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું, એના માટે પછી તમે ડીપ ડાઉન સાઈડ જાઓ તો પોલીસનું વલણ બદલવું, જે અખળ વલણ જે લોકોનું હોય છે વાત કરવાનું કે પૈસા જ બધા પડાવી લઈએ અને ફાયદો લઈ લઈએ, એ બધું બદલવું પડશે. એના માટે તમને મહિલા પોલીસ એવી અધિકારીઓ મૂકવી પડશે દર થાનામાં, જે એટલી સંવેદનશીલ હોય, જે સમજે એને અને એ દીકરીને કહે કે ના તારી તારી વાત કંઈ બહાર નહીં જાય, તારું નામ અમે નહીં કોઈને બતાવીએ. કેમ કે સામાજિક રીતે તોય પોતાની વાત કરે ઇન્વેસ્ટર, આપણે લાગે છે એટલું થઈ શકશે આપણે. સૌથી પહેલા તમે જે મહિલા પોલીસ અધિકારીઓ બોલી, યસ સારી છે, ઘણા બધા પણ ઘણા અત્યારે જે બેને વાત કરી મહિલા પોલીસ અધિકારીઓની જ વાત કરી હતી કે જે લોકો સેટલમેન્ટની હંમેશા જઈને વાત કરે છે, એટલે આપણે મહિલા ને અગેન કે સ્ત્રી પુરુષની વાત ના કરો, એક સંવેદી પણ ઓબ્વિયસલી બેનને પહેલા ઇઝી પડે, કોઈ લેડીઝ લેડીઝ વાળું ઇઝી પડે કે પહેલા સમજાવવા માટે, પછી એનું વલણ શું છે અલગ છે. પણ યસ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પોલીસ સ્ટેશનમાં એવું એવું લોકોને લાગવું જોઈએ કે ભાઈ વેલકમ, યુ આર વેલકમ ફોર યોર ધીસ થિંગ. કારણ કે અત્યારે હવે સાહેબ કહે છે અવેરનેસ માટે, એટલું કહી દઈશ, નહીં નહીં સાહેબે કીધું અવેરનેસ માટે, એટલે પોલીસે બધી સુરક્ષા સેતુ સોસાયટી કરી, એમાં અવેરનેસ માટે દીકરીઓને ખાસ પોલીસ સ્ટેશન લઈ આવે કે એ લોકોને કમ્ફર્ટેબલ લાગે, ઇઝી લાગે. પછી અમે રક્ષાબંધન મનાવીએ એટલે બધી બહેનો પોલીસમાં જઈને રાખી બાંધે ને બધા ઇમોશનલ સીનો બી થાય, એટલે એ બધું બી એવું અમે એવું કરીએ છીએ, એટલે આમાં હસવાનું નથી, પણ આવું બી બધી પ્રયત્નો ચાલે છે. પણ અનફોર્ચ્યુનેટલી જ્યારે કેસ આવે છે સાહેબ, ત્યારે શું થાય છે, બે ચીજના કેસ છે, એક તો મની પાવર આવી જાય છે ને બીજો પોલિટિકલ પાવર આવી જાય છે. હવે ડિપેન્ડ કઈ ટાઈપનો કેસ છે, ને પેલી ગરીબીનો કેસ હશે તો અમે કોઈ પહેલા હાથ નહીં લગાડશે, કારણ કે કોણ મગજમારી કરે તો કશું નથી મળવાનું, એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ છે. એટલે અલ્ટિમેટલી ખાલી ખોટો કેસ ચોપડે બંધાઈ જશે, એફઆઈઆર લાગશે તો પાછું એફઆઈઆર ચડે, કેસે કઈ તો ગુના થાય છે. હા બસ પરફેક્ટ તમે બોલ્યા, એટલે અનફોર્ચ્યુનેટલી બીલી બિચારી છોકરી નથી અહીંની રહેતી કે નથી ત્યાંની રહેતી, એટલે આ એક તમારી, એટલે તો આ બધું વધતું જાય છે. કેમ વધે છે, કારણ કે લોકોને ખબર છે, મેં અગેન રિપીટ કે આ ભાઈને બી કેમ નથી. અને આ વાત જે કરી રહ્યા છે એમને પણ ખબર છે, એમને ખબર છે કે અમે આ કરી રહ્યા છીએ, આ ક્યાં જશે, તારામાંનું કોણ સાંભળવાનું છે. અરે એક મિનિટ, અને કોઈ પૂછે જ નહીં. ઉપર કહું, ઘણી વાર તો પેલી છોકરી કહે કે મારી આ ઓળખાણ છે, પેઢી ઓળખાણ છે, મારે નામ નથી આપવા. પણ હવે એક મોટા ઓફિસરની ઓળખાણ વાળી એક છોકરીએ ફોન કર્યો કે મારા બોયફ્રેન્ડે મને ધમકી આપી છે કે તું કહેશે તો હું તને ત્યાં બોલાવીને માર ખવડાવીશ કોઈ મોટા ઓફિસર પાસે. મેં કોઈ કામ કર, તું રેકોર્ડ કરી લે અને મને રેકોર્ડિંગ આવજે, હું એ ઓફિસરને આપીશ ને કહીશ કે પેલા બોયફ્રેન્ડને બોલાવીને મારો એની સામે. એટલે એક્ઝામ્પલ તમને આપું છું કે આ લોકોને છોકરાઓને આવી રીતે ગેરમાર્ગે જે મહિલાઓ છે ન દોરાય, બહુ જરૂરી છે. ફોટા પાડી લીધા, તે બી પેલા ફોટોશોપ કોઈ ઓફિસર સામે કોઈ ફોટો પોતાનો મૂકી દીધો ને કહ્યું કે જો અમારો ફ્રેન્ડ છે, રોજ છોકરીને ઇમ્પ્રેસ કરે. એટલે આ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે જ કહું છું કે છોકરીની સેલ્ફ એસ્ટીમ વધારવાની, છોકરીને આ બધું જે મેન્ટલી સ્ટ્રોંગ કરવાની, આ બધી